તાળાને એકવાર પ્રશ્ન કર્યો, તાળાને કે ભલા મને તારી માથે ગણના ઘા ખા થાય તોય તું નો ખોલ, તારા માથે કોઈશું ના લાગ થાય સતાય તું નો ખોલ. અને એક આટલી ચાવી, અને એ ચાવી તારામાં પ્રવેશ કરે અને ભલા મને કદા ભા અલીગઢ નું તાળું હોય અને એ ખુલી જતું હોય, આમાં કઈ સમજાતું નથી આ ખુલવાનું કારણ શું. ત્યારે સાહેબ તાળા એ બહુ સરસ જવાબ આપ્યો હતો કે એ ચાવી રહીને એ મારા હૃદય સુધી પહોંચી જાય છે, મારા હૃદયના દ્વાર ખોલી નાખે છે, મારી તાકાત નથી કે મારે નથી ખુલવો. એમાં કોઈ સંતોનો જે આર્તનાદ છે ભાઈ શ્રી બારોટ જે જે ગાયા, મેં વળુંબું યા કોઈ વળુંબે એના આવા ગમન મટી જાય એવી વાણી. અને એવા રામા પીર બાપા રામદેવ કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, આ ભેદની વાતો અને એ એના ભજનની અંદર ચર્ચાવી. એટલે કહેવાનો મારો ભાવાર્થ ક્યાં છે કે નાભીમાંથી નીકળે પછી ગજવી દિય ગગન, ઓળખ કરાવે આપની એનું નામ ભજન. હવે એવા ભજન જે ગાયા અને એવા જ ભજન લઈને ચા પાણીનો દોર પૂર્ણ થાય પછી આપણે લાભુબેન જાપડિયા કમળાપુરના દીકરી છે અને માં ભગવતીની કૃપાથી સારું ગળું આપ્યું છે અને આજ પાડોમાં ગાવા આવ્યો હોય. સાહેબ તો પંચાળ ધરતી નર નારી બે ભલા અને અહીંયા કદી નહીં આંગણ કાળ આવ્યાને આદર કરે એ અમારો ફળ દેવંગી પંચાળ. અને પછી તો આની જૂની સંસ્કૃતિની વાત કરું ને તો ખડ પાડીને ક્યાં ખા ખરા સાહેબ અહીંયા પાડાનું નહીં ફાર આ વગર દીવે વાળું કરે એ અમારો આ ફળ દેવંગી પંચાળ. અને નર નારી બે ભલા અહીંયા મયું ઓગાળે માંડણે અને ડણક સિંહ ડાઢાળ નર નાદા જેડા નીપજે એ અમારો ફળ દેવંગી પંચાળ. આ પંચાળ ધરતીની સાહેબ તાકાત નોકી છે અહીંયા કડે પરસાયો પંચાળ ધરો જ્યાં ખોપે ખળકે નીર અહીંયા ડગલે ડગલે દેવીઓ અને જોવો તો પગલે પગલે ફેર. અને આ તો રેહમિયા ગામ તો સાહેબ ઇતિહાસના પાને પર ક્યાં છે, રેહમિયા ત્રબોડા એક જ કહેવાય, અહીંયા રેહમિયાની મેલડી તરીકે ઓળખાતી હોય અને એ જ પીપળા વાળીના મારે ગુણગાન ગાવા ચા પાણીનો ટાઈમ છે પેલા અહીંયા જે માં પીપળા વાળી બેઠે હેમંતભાઈ ચૌહાણ ને સાહેબ પદ્મશ્રી એવોર્ડ મળતો હોય અહીંયા જસદણા મિત્રો ભાઈઓ બે ગયા છે સ્વૈન બધા એ સાહેબ માં પીપળા વાળીનો પ્રતાપ એ જસદણના ચોકમાં બેઠી અમારા વડવાની દેવ અને અમારા રાજા દાદા એમને માં પીપળા વાળી પ્રસન્ન થઈ અને અમારા રાજા દાદાને જે પ્રસન્ન થયા અને આજે મેં એનો પરિવાર છે હેમંતભાઈને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોય તો એ માં પીપળા વાળીનો પ્રતાપ. અમે જોશી લલિત સાહેબ અહીંયા ઉપસ્થિત છે સાહેબ અમે કણિક માંગતા હતા અને એમાં એક દિવસ આત્માથી પ્રાર્થના કરી એમની પ્રાર્થના વધારે ભગવાન સાંભળી ગયો. અત્યારે આજે કંપનીની અંદર લાખ દોઢ લાખ રૂપિયા કંપની પગાર આપશ ભોપાલમાં અને માં પીપળા વાળીની ધ્યાનથી હું તમારે જેવા હમ રમૂજ કરું છું. હું સરકારી કાર્યક્રમ આપું છું, કોઈ મુખ્યમંત્રી એવો નહીં હોય કે હું પાસ લઈને એના સ્ટેજ પર બોલવા નહીં ગયો. એ માં પીપળા વાળીના ગુણગાન અમે બે ભાઈ આવતા હતા અને રાતે મોડું થઈ ગયું, થોડીક બીક લાગવા મળી, અમારી વી એકવી વર્ષની ઉંમર હતી અને માં જોગ માએ વાહો કર્યો અહીંયા બેઠીશ માં પીપળા વાળી પ્રથમ નમુ પીપળા વાળી તો મારી સુગતી ને રહ્યા સાત પણ અરજ અમારી હટલી મારી હરથી લઈ હાથ બીજા બાંધવ ભરથરીને તે સોડાવેલો સંસાર તાતો વાળેલ અંગ્રેજની વાર એક પરજો આપીને પીપળા વાળી ત્રીજા ત્રણ લોકમાં મારી સો અખંડ આઠ ચંડી ઈ બ્રહ્માંડ થી બ્રહ્માંડી આવ્યા પ્રથમી ઉપર પીપળા વાળી સોતે કામરૂ દેહ માં સોગતા હવે ભાઈ બાળર વે તા દગો કરણ દે પેલો સોડાવેલ ગોરખે પીપળા વાળી અરે મારી પાસે તને ફૂગો નહીં હોય ડાલાન મથાન દૈત પછી રાજા ન રહેત અહીંયા તને પાયા નવા પીપળા વાળી સઠે હાથમાં શોભતા મારી ખાડું તીર ને ખંજર એમાં આ નવે ખંડમાં નજર મારી પેલી ફળે પીપળા વાળી પછી સાતમે આ સુગતિ ના નમે બાપ રાજા પરધાન રાણ પણ મેં કહર દૈત ના માણ તે ફલમાં ઉતાર્યા પીપળા વાળી આઠ હવની ઉપરથી લુલા ભાંગડેલા દુઃખ લીધા તા દેવી વાંજિયા ને દીધા માં પુત્ર દે પીપળા વાળી પછી આ જે દેવી રેણ બાપ માં મોગલ ગયો માં પીપળા વાળી ગયો આ તો જગત જેને જગત નમતું હોય જેનામાં દેવ તાતી તાકાત હોય ઈ દીકરા દીએ ઈ જગતના દુખિયાના દુઃખ ભાંગે પછી નવ દેવીના નામને જપે માળા આખું જગત પછી ભુવાને ભગત પૂજન હતન પીપળા વાળી દસમા દેવી દીપતા મારી સૈન્યમાં સડીદાર વિષ્ણુ ભગવાનની કરવા વાર તમે પંડમાંથી પ્રગટા પીપળા વાળી હવે
લાગ્યા દેવી તમારે અમે મારે હાથા દલ થી જયારે કરી સેવ ત્યારે ગોળની દિયાળું ગોળની દેવ તું પડખા રેજે પીપળા વાળે અને બાપ નું ભુવા જવા કે ગમે તક પડે ત્યારે યાદ કરે કેવી યાદ કરે કે બારમાં દેવી ને બોલાવી ઓય ઓ હમી ભેળા ભેલી તેથી અસુર સહારણ એકલી તું પડખા રેજે પીપળા વાળે અને હવે જે વાત થી કરું છું કે તેરે દેવી તમારે સે મીઠી અમારે માથે મેર પછી આ લીલા નંદ લેર ઈ તો પરતાપ તળો પીપળા વાળે સૌદે સૌદ લોક સંતો નો અખાડે છો અહીંયા જપા જપી બોલે પણ સંતો ની હો બીજા ની નહીં ઇતિહાસ ના પાના જયારે તપાસવા પણ તોરો નોત નતો દેશ નો ઇતિહાસ નો લખા સાહેબ તમે પણ આમ જો મારા બેન ને લઈને રોટલો આપવો અહીંયા આગળ તમને વાત કરું ને સવી છે કલાક બેઠો હવે થાય છે મા બાવા જેમ આવી ના નહી દબ જાવા બેઠો હવે થાય છે મા બાવા જેમ આવી આ સગાવતી બોલતી હોય ને ત્યારે ઇતિહાસમાં લખાય કે
તું ભૂલો ને ફરી ભગવાન, પછી મારો થાજે મહેમાન તને સ્વર્ગ ફૂલાવું સાંભળા. આવી વાતો મોરારી બાપુ કરતા હતા બાયુ ને, એટલે બાયુ ને થાંભલી મજબૂત, એટલે બાયુ આઠ દે ઉભા થઈને આવ્યા ને બાપુ આમ ઉભા રહ્યા. બેનું તમારે શું કહેવાનું થાય છે? તો કે બાપુ તમે થાંભલી ને વખાણ કરો છો કે સુખ દિયણ હગું નહીં, નહીં મિત્ર માભાદાર મન ફરવીને ઘરનું માળા નહીં એનો એળે જાય અવતાર. બાપુ થાંભલી તો બધી મજબૂત છે, અમારા થાંભલા ફાટી ગયા છે. એટલે ભાઈ ભાડે ધન્યવાદ છે, પણ જો થાંભલા હવળા હોય ને તો એક બે બળદ હરકા હોય ને તો જ ગાડું હરકું હાલે, અને એકાનો બળદ ક્યાંય નો હાલે. એકાના બળદ તમે એકા કદા જોયો, એમ એક જ બળદ હોય એ કોઈ દી શિલ્લર નો હાલે, વિશ્વમાં જ હાલે. એમ બે માણસ હરખા હોય ત્યારે કીધું કે નર નારી બે ભલા કદી ની આંગણ કાળ, એ આવ્યા ને આદર કરે એ અમારો ફળ દેવ. એમની ભંસા બોલ્યા રામદેવ પીર મહારાજ ની દેતા હોય. Yeah.
Thank you.
I'm not your king.
Thank you.
ಓ ಕೊಡು
Yeah.
ભગવાન.